अगर बात करिए तो आजना फास्ट जमानामां लक्ष्य पर पहोंचवा माटे रोड पर झड़पथी वाहन हंकारे ए तो जग जाहेर छे, परंतु केटलाक लोको रेलवे ट्रेकने ज रोड मानीने तेना पर पोतानुं वाहन हंकारे छे, त्रીતે વધારે પડતું જોખમી લાગે છે। આવા દ્રશ્યો જોવા મળ્યા હતા ચાંદલોડિયા પાસે પસાર થતી અમદાવાદ બોટાદ મીટર ગેજ પર। આ દ્રશ્યો કોઈ રોડ પરના નહીં પરંતુ મીટર ગેજ લાઇન પરના છે। અમદાવાદના ચાંદલોડિયા પાસે પસાર થતી રેલવે લાઇન પર લોકો મોતની સવારી કરી રહ્યા છે। હાલ બંધ કરી દેવાયેલી અમદાવાદ બોટાદ રેલવે લાઇનની બાજુમાંથી રેલવે લાઇન ક્રોસિંગ કરી શકાય તે માટે જીએસટી ક્રોસિંગ અને ચાંદલોડિયા ઓવરબ્રિજની વ્યવસ્થા છે। તેમ છતાં વાહન ચાલકો શોર્ટકટ માટે પાટા વાહન હંકારી રહ્યા છે। અહીંયા આપણે રાણીપનું બ્રિજ બની રહ્યું છે અને ખાસા 2-3 વર્ષ થયા છે, તમને ખબર છે આપણી ગુજરાતની સરકારનું કામકાજ આટલા સમયથી બ્રિજ બની રહ્યું છે અને અહીંયા આગળ જીએસટી પાટા કે હદ વગરનું ટ્રાફિક જામ છે, એમાં પબ્લિક પાછા રોંગ સાઈડમાં બધા ઘૂસી આવે છે અને મોટી મોટી ગાડીઓ અહીંયા ચાલે છે। લક્ઝરી બસ તમે જો આપણે જે સિટી બસ આવે મોટી મોટી બસો છે, એના લીધે ટ્રાફિક ખતરનાક જામ થાય છે। હવે એ ટ્રાફિક જામમાં કેટલી વખત તો રેલવે ટ્રેક ઉપર ગાડી આવી જાય છે અને સિગ્નલ બંધ નહીં થઈ શકતું, એમાં રિસ્ક લઈએ એના કરતાં આ નાનો રિસ્ક લેવું સારું, અહીંયા ગાડી આવતી નથી એટલે, અને બ્રિજના આટલા સમય થઈ ગયો હજી સુધી બ્રિજ તૈયાર નથી થયો। રેલવે તંત્ર દ્વારા વાહન ચાલકોને સૂચના અપાતું બોર્ડ પણ મૂકવામાં આવ્યું છે, તેમ છતાં લોકો તેને અવગણીને રેલવે ટ્રેક પર જ વાહન હંકારે છે। ફાસ્ટ જીવનશૈલીમાં લોકો શોર્ટકટ શોધે છે, પરંતુ તેમ કરવા જતાં ક્યારેક જીવ જોખમમાં મૂકી દેતા હોય છે। બાજુની ચેતવણી સૂચક બોર્ડ પર પણ જોવાની લોકોને ફુરસદ નથી, તો બીજી બાજુ રેલવે તંત્ર દ્વારા પણ આવા વાહન ચાલકો સામે કડક પગલાં લેવાતા નથી। અમદાવાદના આ ચાંદલોડિયા જે વિસ્તાર છે, આપણે મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે એની મૂળ પરિસ્થિતિ શું છે। ત્યારે જો વાત કરવામાં આવે તો અમદાવાદના જે આ ચાંદલોડિયા વિસ્તારમાં એક બ્રોડ ગેજ મીટર ગેજ લાઇન પસાર થઈ રહી છે, જે અમદાવાદથી બોટાદ જતી ટ્રેનની લાઇન છે। ત્યારે જો વાત કરવામાં આવે તો એક તરફ ચાંદલોડિયા ગામ છે તો બીજી તરફ ન્યુ રાણીપ ગામ છે। આજે ચાંદલોડિયાથી ન્યુ રાણીપ જવા માટે એક જીએસટી ફાટક પણ આવતો હોય છે, જીએસટી ફાટકને ટાળવા માટે અને ટ્રાફિકથી બચવા માટે લોકો અહીંયા રોજબરોજ મોતની સવારી કરતા હોય છે। ત્યારે જો વાત કરવામાં આવે તો જે પ્રકારે અહીંયા જે દ્રશ્યો છે એ રેલવે ટ્રેક પરથી લોકો અવારનવાર બાઇક લઈને પસાર થતા હોય છે, એ સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ પણ અહીંથી પસાર થતા હોય છે, ચેતવણીના ભાગરૂપે અહીંયા આ બોર્ડ પણ મારવામાં આવ્યા છે। મારી પાછળનું એક દ્રશ્ય છે બોર્ડનું, એ બતાવવાની કોશિશ કરીશ કે જે ચેતવણીનું બોર્ડ મારવામાં આવ્યું છે તેની પણ લોકો ગંભીરતાથી નોંધ નથી લેતા અને અહીંયાથી અવારનવાર પોતાના જીવના જોખમે પસાર થતા હોય છે। ત્યારે તંત્ર પણ આ તમામ જે ગેરરીતિ થઈ રહી છે એને પણ ધ્યાનમાં રાખી કોઈ અસરકારક પગલાં લેતું નથી। ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં આ તંત્ર કયા પ્રકારની કામગીરી કરે છે। કેમેરામેન પ્રફુલ ઠક્કર સાથે કલ્પિન ત્રિવેદી, વી ટીવી ન્યૂઝ, અમદાવાદ।